હેલો એવડીવાન ધીસ ઇઝ પાર્થ પટેલ એન્ડ વેલકમ ટુ યુ સર મિત્રો આપણે આગળના વિડીયોની અંદર જૂની મેન્સની જે પરીક્ષાઓ ગઈ એ પછી કોઈપણ સેગમેન્ટની હોય એ સીએસસી હોય જીપીએસસી હોય અથવા તો સુપર ક્લાસ થ્રી માટેની એક્ઝામ હોય એની અંદર જેટલા પણ રૂઢિપ્રયોગો પૂછાયા છે એને જોવાનો પ્રયાસ કરતા હતા આ વિડીયોની અંદર આપણે એ જે વિડીયો છે એની અંદર જે બાકીના રૂઢિપ્રયોગ રહી ગયેલા એને આપણે પૂરો કરવાનો પ્રયાસ કરવાના છીએ મિત્રો મેં તમને એની અંદર વાત કરી હતી કે આપણે જે રૂઢિપ્રયોગ છે એ મેન્સની અંદર ઘણીવાર રિપીટ થતા જોવા મળેલા છે એટલા માટે આ બે વિડિયોને ખાસ પૂરેપૂરા જોઈ લો જેથી કદાચ આવનારા ટાટના મેન્સના પેપરની અંદર આ જે રૂઢિપ્રયોગો છે એ રિપીટ થાય તો તમને એનો જવાબ આવડે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં મિત્રો અહીંયા છે મેથી પાક ખાઓ અહીંયા મેં એક્ઝામના નામ નથી લખ્યા હવે મેં કોમન બધા જેટલા પણ રૂઢિપ્રયોગો છે અહીંયા મેં જનરલમાં લખી લીધેલા છે બરાબર તો મેથી પાક ખાવો આનો અર્થ થાય છે મિત્રો માર ખાવો આપણે આ જાણીએ છીએ બરાબર એનાથી આગળ મિત્રો ભાંગરો વાટવી જો આપણા માટે નવો રૂઢિપ્રયોગ હોય શકે ભાંગરો વાટવી નો અર્થ થાય છે સમજ્યા વગર કાર્ય કરવું શું અર્થ થાય છે સમજ્યા વગર કાર્ય કરવું અથવા તો છુપી વાત ખુલ્લી કરવી તો યાદ રાખી લો મિત્રો આજે ભાંગરો વાટવો આપણા માટે નવો રૂઢિપ્રયોગ હોઈ શકે મેથી પાક ખાવો આ તો આપણને આવડીએ પણ ભાંગરો વાટવી એટલે સમજ્યા વગર કાર્ય કરવું અથવા તો છુપી વાત ખુલ્લી કરવી એનાથી આગળ છે મિત્રો કાગડોળે રાહ જોવી તો ખૂબ આતુરતાથી રાહ જોવી આ વસ્તુ મિત્રો આપણે અવારનવાર પ્રયોગમાં લેતા હોઈએ છીએ પ્રયોગમાં ન લેતા હોઈએ તો પણ આનો અર્થ આપણને ખબર હોય સમજી લો કે કોઈ દીકરો હોય અથવા તો કોઈ દીકરી હોય એના પિતા આર્મીની અંદર કામ કરતા હોય પાંચ છ સાત મહિના પછી ઘરે આવતા હોય તો એ સમયે એકદમ આતુરતાપૂર્વક પોતાના પિતાની રાહ જોઈ રહેલી હોય તો એવા સમયે આપણે એવું વાક્ય બનાવી શકીએ કે ભાઈ રમા તેના પિતાની કાગડોળે રાહ જોઈ રહેલી હતી તો આવું કોઈ પણ વાક્ય તમને વાક્ય પ્રયોગ કરવાનું કહ્યું હોય તો તમે બનાવી શકો છો એનાથી આગળ મિત્રો ફાટવું ફાટવું તો એ પણ આપણે કદાચ જાણતા હોઈશું ખૂબ જ ગુસ્સે થવું અથવા તો ખૂબ જ ગુસ્સો આવવો એનાથી આગળ છે મિત્રો તરણું લેવડાવવું તો તરણું લેવડાવવું એટલે લાચારી બતાવવી હાર કબૂલ કરવી કે દિનતાથી શરણે જવું જો મિત્રો આ પણ આપણા માટે નવો હોઈ શકે એટલે જેટલાની આગળ હું આવી રીતે રાઉન્ડ કરું છું એ તમારે જ્યારે પણ તમને પીપીટી આપણે આજે પીડીએફ હેન્ડ આઉટ છે તમને આપણી એપ્લિકેશનની અંદર ક્યુસર એપ્લિકેશન છે આપણી એની અંદર તમને આપી દઈશું તમે ત્યાંથી એ ડાઉનલોડ કરી શકો છો બરાબર અને આ જે એપ્લિકેશનની અંદર આપણે આજે મૂકવાના છીએ ફ્રી મટિરિયલની અંદર તમને જોવા મળશે એટલે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરીને બાજુના જે ત્રણ આવી રીતના લાઇન હોય એના ઉપર તમે ટચ કરશો એટલે ત્યાં તમને ફ્રી મટિરિયલનો ઓપ્શન જોવા મળશે તો એની અંદરથી તમે આ જે પીડીએફ હોય ડાઉનલોડ કરી શકશો ચલો આગળ વધીએ અગત્યના વાયદા મિત્રો આ વસ્તુ મેં કોર્સની અંદર પણ વાત કરેલી છે અગત્ય ઋષિ થઈ ગયા અને સમુદ્ર કિનારાના જે માછીમાર લોકો હોય એ લોકોને બદલવાની એમને હિંમત કરી એમને એવો સંકલ્પ કર્યો કે હું આ લોકોના જીવન બદલાવીશ અને એટલા માટે એમને એવો સંકલ્પ કર્યો કે હું સાગરને પી જઈશ પી જયેશનો અર્થ મિત્રો આમ તો રૂપકાત્મક છે પી જયેશનો અર્થ એવો હોય છે કે હું સમુદ્ર કિનારાના જે લોકો છે એમની અંદર રહેલી જે ખરાબ બાબતો છે એને દૂર કરીશ અને એ લોકોને હું સુધારીશ તો એટલા માટે એ સમયથી આ અગત્યના વાયદા આવો એક રૂઢિપ્રયોગ પ્રયોગમાં આવે છે આમ તો સાગરને પી જવું આ કેવી બાબત છે તો કે અશક્ય બાબત કહેવાય પૂરા ન થાય એવા વાયદા કહી શકાય એટલા માટે એનો અર્થ તમે જોઈ શકો છો પૂરા ન થાય તેવા ખોટા વાયદા કરવા તો આ અગત્યના વાયદા આ ખાસ યાદ રાખીશું મિત્રો અગત્યના વાયદા આના પહેલા પણ બે હજાર બાવીસની જ એક પરીક્ષાની અંદર રૂઢિપ્રયોગમાં આ પૂછાયેલા છે એટલે આ ધ્યાનમાં લઈશું બરાબર ચલો એનાથી આગળ પવન પર ચડવું એટલે ખોટી આશા રાખવી પવન પર ચડવું એટલે ખોટી આશા રાખવી આગળ છે મિત્રો સળી આપવી તો સળી આપવી એટલે ઉશ્કેરણી કરવી આપણે સળી કરવી એવું પણ કહેતા હોઈએ છીએ અહીંયા સળી આપવી છે તો એનો અર્થ પણ ઉશ્કેરણી કરવી જ થતો હોય છે એનાથી આગળ છે મિત્રો ગાણીએ ગાણીએ પીલવું તો અતિશય દુઃખ દેવું અથવા તો સખતમાં સખત શિક્ષા કરવી તો ગાણીમાં પીલાય સમજી લો કે આપણે તલની તલ છીએ એવું સમજીએ તો ગાણીમાં પીલતા હોય એટલે આપણને સજા મળતી હોય એવું થાય તો આ રીતે પણ આપણે યાદ કરી શકીએ કે ભાઈ ગાણીએ ગાણીએ પીલવું એટલે અતિશય દુઃખ દેવું અથવા તો સખતમાં સખત શિક્ષા કરવી વીર સાવરકરને જ્યારે અંદમાનની જલની અંદર લઈ જાય છે તો એ સમયે એમના ઉપર અત્યંત જુલ્મ ગુજારવામાં આવે છે બરાબર એમને ખૂબ જ દુઃખ આપવામાં આવે છે અતિશય દુઃખ આપવામાં આવે છે તો એવું વાક્ય આપણે બનાવી શકીએ કે અંદમાનની જલની અંદર જે વીર સાવરકર છે એમની પાસે ગાણીએ ગાણીએ પીલા મતલબ એમને પીલવામાં આવતા હતા બરાબર તો આવી રીતે પણ તમે આનો વાક્ય પ્રયોગ કરી શકો છો તમે તમારી રીતે મૌલિકતાથી વાક્ય વાક્ય બનાવી શકો છો પ્રયોગ કરવાનું તમને એનાથી આગળ મિત્રો અક્ષરવાસી અક્ષરવાસી તો એટલે અવસાન પામવું આ આપણે જાણતા હોઈશું આગળ વધીએ એક વેંત સ્વર્ગ બાકી હોવું એટલે ખૂબ મગરૂરીમાં હોવું મગરૂરી એટલે મિત્રો કહેવાય ને કે એકદમ વ્યક્તિ જબરદસ્ત ઉત્સાહમાં હોય એનો ઉત્સાહ જયારે ઓવર કોન્ફિડન્સ બની જાય એ લેવલે હોય ત્યારે આપણે એના માટે આ જે રૂઢિપ્રયોગ છે એક વેદ સ્વર્ગમાં બાકી હોવું એનો ઉપયોગ કરતા હોઈએ છીએ એનાથી આગળ મિત્રો ચૂડેલ રાસડાલે તેવું તો આનો અર્થ થાય છે તદ્દન ઉજ્જડ ચૂડેલ રાસડા એટલે શું રાસડા એટલે મિત્રો ગરબા ગાય બરાબર ટૂંકમાં રાસ રમે એવું એટલે કે કેવી જગ્યાએ ચૂડેલ રહે તો કે એકદમ વિરાન જે જગ્યા હોય એકદમ ઉજ્જડ જે જગ્યા હોય એ જગ્યાએ રાસ રમી શકે તો આપણે આવી રીતે એનો અર્થ યાદ રાખવાનું છું તો કે તદ્દન ઉજ્જડ એકદમ વેરાન અથવા તો ખેદાન મેદાન લે બરાબર તો આ રીતે આપણે એના અર્થ અહીંયા જોઈ શકીએ છીએ કે એકદમ વેરાન જગ્યા હોય તો આપણે એવું કહી શકીએ કે રાજસ્થાનની અંદર આવેલું એક ગામ છે કુલધરા એ કુલધરા ચુડેલ રાસડા એવું ગામ છે એટલે કે આખું ગામ જ એકદમ વેરાન છે ઉજ્જડ છે એના ઉપરનું કદાચ તમે મૂવી પણ જોયું હશે તો આવી રીતે તમે તમારી મૌલિકતાથી તમને જેવું અનુકૂળ લાગે એવું વાક્ય તમે તમારી રીતે બનાવી શકો છો અમે શાળાની અંદર જ્યારે ગયા તો વેકેશન પછી શાળા જાણે ચૂડેલ રાસડા લે એવી જગ્યા લાગતી હતી તો આવી રીતે પણ તમે વાક્ય બનાવી શકો છો તો કોઈ પણ રીતે તમારે એનું પ્રોપર જે પેપર ચેક કરવા વાળો વ્યક્તિ છે એને એવું લાગવું ના જોઈએ કે આ શબ્દો પછી સાંધેલા છે બરાબર એને એવું લાગવું જોઈએ કે અહીંયા અર્થપૂર્ણ વાક્ય બને છે એ પ્રકારે એનું તમારે મૌલિક વાક્ય બનાવવાનું રહેશે એનાથી આગળ મિત્રો હળદર ફટકડી કરવી તો હળદર ફટકડી કરવી એટલે આબરું ઘટે તેમ કરવું અથવા તો બે આબરું કરવું તો યાદ રાખો હળદર ફટકડી કરવી એટલે આબરું ઘટે તેમ કરવું બે આબરું કરવું અહીંયા હળદરની વેલ્યુ ફટકડી કરતાં વધારે ગણેલી છે એટલે આપણે આ અર્થ જે અર્થ છે ને યાદ કરી શકીએ છીએ એનાથી આગળ મિત્રો સાત પાંચ ગણવા તો સાત પાંચ ગણવા એટલે નાસી જવું અથવા તો પલાયન થવું સાત પાંચ ગણવા એટલે નાસી જવું અથવા તો પલાયન થવું આ રોઢિપ્રયોગ આપણે કોર્સની અંદર પણ જોયેલો છે એનાથી આગળ મિત્રો જીવતર પર થીગડું દેવું એટલે જીવનને કલંકિત કરવું મોટી ઉંમરે પુનર્લગ્ન કરવું તો શું છે અહીંયા મિત્રો જીવતર પર થીગડું દેવું થેગડું દેવ એટલે શું થયું કે મોટી ઉંમરે પુનર્લગ્ન કરીએ તો એ પણ શું થયું કે એકવાર આપણે અહીંયા આપણું સમજી લો કે જીવન ફાટી ગયું ત્યાંથી ફરીથી આપણે પાછું નવા લગ્ન કરીને એને સાંધ્યું તો આવી રીતે આપણે એના બે અર્થ જોઈ શકીએ છીએ જીવનને કલંકિત કરવું અને બીજો અર્થ થાય છે મોટી ઉંમરે પુનર્લગ્ન કરવું જો મિત્રો અત્યારે ઘણીવાર વાર તમને રૂઢિપ્રયોગ એવા લાગશે કે આનો અર્થ તો મને આવડે છે પણ જ્યારે પરીક્ષાની અંદર લખવાના આવશે તો એવા સમયે પછી તમને એનું પ્રોપર જે વર્ડિંગ હોય જે શબ્દો હોય તમને યાદ નહીં આવે એક્ઝામ્પલ તરીકે તમારી સામે આ જીવતર પર પરવું આવો રૂઢિપ્રયોગ આવ્યો તમને એનો અર્થ ખબર પણ છે થોડું ઘણું તમને આઈડિયા પણ છે કે આની અંદર આવો આવો કંઈક અર્થ થતો હતો પણ તમે એને આવી રીતે પ્રોપર શબ્દોમાં લખી નહીં શકો તમારે પ્રયત્ન કરવો હોય તો કલાક અડધો કલાકની પછી તમે આ જે શબ્દો અરે આ જે રૂઢિપ્રયોગો છે એનો પ્રયોગ કરી જુઓ તો તમને આઈડિયા આવી જશે કે આપણને કેટલા યાદ રહે છે એના પછી મિત્રો કાંડા કાપી આપવા તો આપણે આગળ પણ જોયેલો છે મેં તમને કહેલું કે રૂઢિપ્રયોગો રિપીટ થાય છે તો કાંડા કાપી આપવા એટલે કબૂલાત કરવી અથવા તો લખી આપવું આગળ છે મિત્રો અંતે તરણું લેવું તો અંતે તરણું લેવું એટલે ખૂબ લાચાર બનવું જો આગળ પણ આવી ગયો તરણું લેવું એટલે લાચાર બનવું આવો એની અંદર અર્થ રહેતો હોય છે તો આ વસ્તુ યાદ રાખીશું એનાથી આગળ મિત્રો ગરદન મારવી તો ગરદન મારવી એટલે હેરાન કરવું અથવા તો ભારે નુકસાન કરવું જો આ આપણા માટે નવો હોઈ શકે આપણને બિલકુલ ન આવડતો એવો એક રૂઢિપ્રયોગ હોઈ શકે આ તમને ભાષા વિવેકની જે આપણી ચોપડી છે ભાષા નિયમક કચેરીની એની અંદર પણ તમને આના જવાબો જોવા મળશે તો ત્યાંથી પણ તમે આ વાંચી શકો છો તો ગરદન મારવી એટલે હેરાન કરવું અથવા તો ભારે નુકસાન કરવું એનાથી આગળ છે મિત્રો ધરવ થવું ગર્વ અહીંયા ગરવ થવો એટલે અહીંયા ધરવની આવે આ ગર્વ આવશે તો ગરવ થવું એટલે સંતોષ કે સંતુષ્ટિ થવી બરાબર અહીંયા મેં ધ ટાઈપ કરેલો છે ભૂલ છે ગરવ થવું એવું આવે અહીંયા તો સંતોષ કે સંતુષ્ટિ થવી તો આપણે આપણે યાદ રાખીશું આપણે આ શબ્દ જે આપણો રૂઢિપ્રયોગ છે યાદ રહી જાયો છે ગર્વ થાય એટલે શું થાય તો કે માણસને સંતોષ થઈ જાય બરાબર ચલો આગળ છે ચોથો પાયો ન હોવો તો ચોથો પાયો ન હોવો એટલે ઢંગ ધડા વગરનું હોવું કોઈ પણ ખાટલો હોય ત્રણ પાયાનો હોય તો એનો અર્થ એવો થાય કે એના ઉપર બેસાય ને એનો ઢંગ દાડો નથી બરાબર તો એટલા માટે અહીંયા આપણે ચોથો પાયો ન હોવો એ રૂઢિપ્રયોગનો અર્થ કરીશું ઢંગ ધડા વગરનું હોવું આગળ છે મિત્રો ભાજી પાકવી તો ભાજી પાકવી એટલે લાભ મળવા એનાથી આગળ ફાટીને ધુઆડે જવું ચલો કયા પાઠની અંદર આવતો હતો ધોરણ છ થી આઠની જીસીઆરટી ની અંદરથી આ લીધેલો છે કયા પાઠમાં આવે છે ફાટીને ધુંડે જવું તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે બરાબર આના પહેલા પણ જે આપણે આગળનો વિડીયો જોયો એની અંદર પણ એ પાઠમાંથી એક રૂઢિપ્રયોગ તમને જોવા મળ્યો છે સેમ એ જ પાઠની અંદર ધોરણ છના આઈ થિંક પહેલા સેમની અંદર એ પાઠ આવે છે કયો પાઠ છે એનું નામ તમારે મને કહેવાનું છે હરકચંદ અને કયા બીજાની વાત હોય છે કહરસંગ અને હરકચંદ શેઠ બંનેની વાત હોય છે તો એ પાઠની અંદર ફાટીને ધુવાડે જવું આ રૂઢિપ્રયોગ તમને જોવા મળશે સ્વૈર વિહારી થઈ જવું મનમાં આવે તેવું વર્તન કરવું બરાબર તો અહીંયા આપણે એ પાઠ વાંચેલો હશે તો તમને આ રૂઢિપ્રયોગ એકદમ સરળતાથી યાદ રહી જાય એનાથી આગળ મિત્રો આપણે આગળ પણ જોયેલું હતું ખાંડાની ધારે ચાલવું મેં તમને કીધું કે રૂઢિપ્રયોગો રિપીટ થાય છે આ રૂઢિપ્રયોગ આઈ થિંક ત્રીજી વાર રિપીટ થાય છે આપણે આગળના વિડીયોની અંદર કદાચ બે વાર તો જોયો હતો ખાંડાની ધારે ચાલવું એટલે ધોરણ એક આપણને ગીત છે કવિતા છે બરાબર એની અંદર આવે છે તમને પંક્તિ પણ આગળના વિડીયોમાં કહેલી છે ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ચાલ્યો જા હિંમતધારી ખોતોના સ્વાર્થ સામે જોતોના શિસ્ત શાંતિને સેવાનો નતું પાઠ સૌને આપે જા દુર્ગમ પંથ કાપે જા તો આ જે છે એની અંદર આ ખાંડાની ધારે ચાલવું ખાંડાનો અર્થ પણ આપણે આગળ જોયો હતો ખાંડું એટલે તલવાર તો તલવારની ધાર ઉપર ચાલવું એ કામ કેવું હોય તો કે જો જબરદસ્ત મુશ્કેલ કામ હોય તો અત્યંત વિકટ પરિસ્થિતિમાં જીવવું એનો અર્થ થાય ખાંડાની ધારે ચાલવું એનાથી આગળ છે મિત્રો મોમાં આંગણા નાખવા તો મોંમાં આંગણા નાખવા એટલે જબરદસ્તથી બોલાવવા પ્રયાસ કરવો અથવા તો ખૂબ આશ્ચર્ય પામવું ઘણીવાર તમે જોયું હશે કે એ કહેવાય ને કે એ જે સાઉન્ડ શો છે અથવા તો એ જે શો છે એ પિક્ચર છે જોઈને એને મોઢામાં આંગણા નાખી લીધા તો એનું આશ્ચર્ય થયું જબરદસ્ત આશ્ચર્ય થયું તો એ રીતે પણ તમે એને સમજી શકો કે ખૂબ આશ્ચર્ય પામવું અને બીજું છે જબરદસ્તથી બોલાવવાનો પ્રયાસ કરવો બરાબર ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ મોંમાં આંગણા નાખીને બોલાવો એના કરતાં બોલી જાય તો આ રીતે પણ તમે એનો જે અર્થ છે લઈ શકો છો એનાથી આગળ છે મિત્રો કુક લજાવવી એટલે કલંક લાગે તેવું કાર્ય કરવું ચલો આગળ વધીએ ઠંડે પાણીએ નાઈ નાખવું શબ્દ સાંભળ્યો હશે આશા આશા છોડી દેવી કોઈ વ્યક્તિને પૈસા આપ્યા હોય અને પછી વાયદા જ આપતું હોય તો કંટાળીને ઘણા લોકો કહી દે કે ભાઈ તારા નામનું મેં ઠંડે પાણીએ નાઈ લીધું છે તો આશા છોડવી આપણે આગળ પણ જોઈ ગયા છીએ ઈડરિયો ગઢ જીતવો તો ઈડરિયો ગઢ જીતવો એટલે અશક્ય કામ પાર પાડવું ઈડરિયો ગઢ અમારી નજીક જ છે કોઈ લોકોએ જોયો હશે તો એમને આઈડિયા હશે કે એકદમ અત્યારે તો જો કે પથ્થરો પણ હવે તોડીને ત્યાં લીઝના ઘણા બધા કામકાજ શરૂ હોય છે પણ એક સમય એવો હતો કે ઈડરિયો ગઢ જીતવું એટલે બહુ મોટું મુશ્કેલ કામ હતું કારણ કે એક તો હાઈટ ઉપર આવેલો હોય પથ્થરવાળું ચઢાણ હોય એટલે બહુ અશક્ય લાગે એવું કામ હતું તો એટલા માટે એ અશક્ય કામ પાર પાડવું એના માટે રૂઢિપ્રયોગ આવ્યો ઈડરિયો ગઢ જીતવો આગળ છે મિત્રો આંખ લાલ કરવી એટલે ગુસ્સે થવું એનાથી આગળ જીવ તાળવે ચોટી જવું એટલે કે ચિંતામાં આવવું અથવા તો મૂંઝવણમાં મુકાઈ જવું તો જીવ તાળવે ચોટી જવું એટલે ચિંતામાં આવવું મૂંઝવણમાં મુકાઈ જવું આ અર્થ આપણે યાદ રહી જાય એવું છે એનાથી આગળ મિત્રો પાણીમાં લીટા કરવા પાણીમાં લીટા કરીએ તો એનો કોઈ જ આપણને પરિણામ ન મળે એનો કોઈ આપણને રિઝલ્ટ ન જોવા મળે તો એનો અર્થ થાય વ્યર્થ પ્રયત્ન કરવા બરાબર ચલો એનાથી આગળ છે મિત્રો અગત્યના વાયદા આપણે આગળ જોઈ ગયા પૂરા ન થાય તેવા ખોટા વાયદા કરવા તો આપણે આગળ આ સમજી ગયા છીએ બરાબર રિપીટ થાય છે એટલે અહીંયા કાંઈ ટાઈપિંગમાં રિપીટ થયું નથી જે પણ પેપરમાંથી આપણે આ લીધેલા છે એની અંદર એ રિપીટ થતો જોવા મળેલું છે અહીંયા મેં પેપરના નામ એટલા માટે નથી લીધા કે એની અંદર અલગ અલગ સેગમેન્ટની અંદર ડિવાઈડ કરવામાં આપણો વિડીયો વધારે લાંબુ થઈ જાય છે ચલો આગળ વધીએ રીંગણ ઉપર હિમ પડવું એટલે દુઃખ ઉપર દુઃખ આવવું રીંગણ ઉપર હિમ પડવું એટલે દુઃખ ઉપર દુઃખ આવવું જો અમુક તો એવા સરસ મજાના રૂઢિપ્રયોગ છે કે આપણે વાંચવામાં પણ મજા આવતી હશે રીંગણ ઉપર હિમ પડવું તો દુઃખ ઉપર આવવું આંગળીથી નખ વેગડા તો આંગળીથી નખ વેગડા એટલે શું તો કે પારકા પોતાના ન બને તો જો અહીંયા નખને વેગડા કરાય એટલે નખ પારકા છે અને આંગળીના એના ન થાય તો એનો અર્થ પારકા પોતાના ન બને તો આ આવું કેવું હોય ત્યારે તમે કહી શકો કે એને છેલ્લે રમેશને દગો આપ્યો અને એટલા માટે જ ઘણીવાર કહેવાતું હોય છે કે આંગળીથી નખ વેગળા જ રહેતા હોય છે બરાબર તો આવી રીતે પણ તમે એનો વાક્ય પ્રયોગ કરી શકો એનાથી આગળ મિત્રો ગોળના પાણીએ નાહવું તો ગોળના પાણીએ નાહાવવું એટલે છેતરાવવું ખોટ કે નુકસાન વેઠવું તો આપણે આ જોયેલો છે કોર્સની અંદર પણ આગળ વધીએ મિત્રો અગિયારા ગણવા તો પલાયન કરી જવું અથવા તો ભાગી જવું ભાગી છૂટવું નાસી જવું તો અગિયાર ગણવા આ રૂઢિપ્રયોગ પણ આપણને યાદ રહી જાય છે બરાબર અગિયારા ગણવા એટલે નાસી જવું પલાયન કરી જવું નાસી છૂટવું ઓકે ચાલો પીછાનું પારેવું કરવું તો પીછાનું પારેવું કરવું એટલે નજીવી વાતને મોટું સ્વરૂપ આપવું જો આના માટે આપણે આગળ પણ બે ત્રણ રૂઢિપ્રયોગ જોઈ ગયા હતા બરાબર એની અંદર એક હતો ચિત્રાનો ચિથરા પર્વત કરો તો સેમ અર્થ આની અંદર પણ જોવા મળે છે એવું કરવું એટલે નજીવી વાત હોય એકદમ નાનકડી બાબત હોય પણ પછી એને વધારે મોટું સ્વરૂપ આપી દઈએ તો એને આપણે પીંછાનું પારે એવું કર્યું એવું કહી શકાય આગળ જે મિત્રો ખોડો નીકળવો તો ખોડો નીકળવો એટલે ભારે સંહાર થવો બરાબર ખોડો નીકળવો એટલે ભારે સંહાર થવો એ યાદ રાખવાનો પ્રયાસ કરીશું લાખે લેખા તો એનો અર્થ થાય અપાર સમૃદ્ધિ મળવી તો યાદ રાખીશું આપણા માટે નવો હોઈ શકે બરાબર ચલો જીવ કડીને કડીએ કડીએ કપાવો કડીએ કડીએ કપાવો એટલે શું તો કે અલગ અલગ સેગમેન્ટ્સની અંદર અલગ અલગ ફેસેટ્સની અંદર આપણું જીવ કપાઈ જાવ એટલે આપણે અહીંયા એનું કઈ ભાષાંતર નથી કરવાનું પણ કહેવાનો અર્થ આપણે એ જોઈશું એટલે આપણને દુઃખની લાગણી અનુભવાય એવો આપણને એની અંદર ભાવ મળશે તો દુઃખથી હૈયું વિંધાઈ જવું જીવ કપાઈ જવું ઘણા લોકો નથી કહેતા કે જીવ કપાઈ ગયો એનો તો કેમ એવું તો કે એની અંદર એટલું બધું દુઃખ ભરેલું હતું એ બાબતની અંદર કે સાંભળતા વ્ય જબરદસ્ત આઘાત લાગ્યો અને બહુ દુઃખ થયું તો એવા સમયે આપણે જીવ કડીને કળીએ કડીએ કપાવો આવા રૂઢિપ્રયોગનો પ્રયોગ કરતા હોઈએ છીએ તો યાદ રાખો પરીક્ષામાં પૂછાય તો આપણને એનો અર્થ મળવો જોઈએ દુઃખથી હૈયું વિંધાઈ જવું બરાબર ચલો નેક્સ્ટ તરણું લેવું તો તરણું લેવું એટલે લાચારી બતાવી આપણે આગળ પણ આ જોઈ ગયા બીજી વાત મિત્રો રૂઢિપ્રયોગની અંદર એવું નથી કે તમને અહીંયા જે આપેલા છે એ જ શબ્દોની અંદર તમારે એનો અર્થ લખવાનો છે પણ હા તમને એનો સચોટ અર્થ તો ખબર હોવો જોઈએ તમે તમારા શબ્દોની અંદર કદાચ અહીંયા અપાર સમૃદ્ધિ મળવીની જગ્યાએ તમે કહેવાય ને કે અઢળક સમૃદ્ધિ મળવી ખૂબ જ વધારે પડતું ધન મળવું આવું તમે લખી શકો પણ એ તમારે એનો અર્થ સમજીને લખવાનું છે એવું નથી કે અહીંયા જે બેઠે બેઠા શબ્દો છે એ તમારે ગોખીને યાદ રાખવાના છે પણ આ જે શબ્દો છે તમને યાદ આવે તો એ સારી બાબત છે તમે ઓછા શબ્દોની અંદર એકદમ સચોટ રીતે એનો અર્થ આપી શકશો એનાથી આગળ મિત્રો ચી જવું એટલે ગુસ્સો ઉભરાવો બરાબર ચી જવું એટલે ગુસ્સો ઉભરાવો એનાથી આગળ મિત્રો મઢુલી સંભાળવી તો મઢુલી સંભાળવી એટલે પોતાનું ઘર સાચવીને બેસી રહેવું મઢુલી સંભાળવી એટલે ઘણા લોકો કહેતા હોય છે ને કે ભાઈ ગમે તેવડી આફત આવે આપણે તો મઢુલી સંભાળવીને સંભાળીને જ બેસવાની ઘણા આવા લોકો હોય સ્વાર્થી તો આ કઈ જગ્યાએ તમને જોવા મળે ખબર છે જે ગુજરાતીના ગુજરાતીના જે પહેલાંના પિક્ચરો આવતા હતા એની અંદર તમને આ મઢુલી સંભાળવીને એવા રૂઢિપ્રયોગ કદાચ જોવા મળતા હશે બરાબર એની અંદર મેં આ ક્યાંક સાંભળેલો છે એ કાદા પિક્ચરની અંદર જ ક્યાંક ડાયલોગમાં આવે છે કે આપણે આપણી મઢુલી સંભાળીને બેસવાનું તો એનો અર્થ થાય પોતાનું ઘર સાચવીને બેસી રહેવું આપણો હેતુ એવો હોવો જોઈએ કે આપણને એનો અર્થ યાદ આવવો જોઈએ બરાબર પછી ગમે ત્યાંથી આવે પછી ગુજરાતી પિક્ચરમાંથી આવે કે આપણે રોજ બરોજ બોલતા હોઈએ એમાંથી આવે કે ગમે ત્યાંથી આવે આપણને એનો અર્થ પ્રોપર સમય યાદ આવે એ આપણો હેતુ છે આગળ વધીએ મિત્રો આંગળી દેતા પોચાને જ વળગે બરાબર તો આનો અર્થ શું થાય જરા હાથ સહારો દેનારનું બધું જ પચાવી પાડવું તો અહીંયા તો આપણે સાંભળેલું હશે આંગળી આપી એટલે આખો હાથ પકડે છે એવું તમે કોઈકને કહેતા સાંભળ્યા હશે તો એની અંદર જે અર્થ મળે છે મળે છે કે કોઈ વ્યક્તિ જરાક સહારો દે બરાબર કોઈક વ્યક્તિ કંઈક સારી આપણને મદદ કરે તો પછી એવા સમયે આપણે એનું બધું જ પચાવી પાડવા માટેનો પ્રયાસ કરીએ ત્યારે આ રૂઢિપ્રયોગનો પ્રયોગ થશે આગળ છે મિત્રો ખાંડણીયામાં માથારામ તો એનો અર્થ થાય છે જોખમ માથે મૂકીને રહેવું શું થશે જોખમ માથે મૂકીને રહેવું ખાંડણીયામાં માથારામ એટલે શું ત સમજી લો કે આપણને આનો શબ્દશ અર્થ ખબર પડતો નથી તો ખાંડણીઓ એટલે આપણે પેલો જે ખાંડવા માટેનો ખાડો આવતો પહેલાં એવું યાદ રાખવાનું બરાબર એની અંદર માથું મૂકેલું હોય તો ગમે ત્યારે ઉપરથી સાંભેલું પડી શકે તો એનો અર્થ થાય જોખમમાં માથે જોખમ માથે મૂકીને રહેવું એવું આપણે એની અંદર સમજી શકીએ કે ભાઈ માથું એમાં મૂકેલું હોય તો કોઈપણ સમયે કોઈ પણ સાંભેલું માડી શકે તો એટલા માટે જોખમમાં માથે મૂકીને રહેવું એના માટે ખાંડણીયામાં માથારામ આવો રૂઢિપ્રયોગ પ્રયોગમાં લેવાતો હોય છે એનાથી આગળ મિત્રો તરણું લેવું તો તરણું લેવું લાચારી બતાવી જો આ કેટલામી વખત રિપીટ થયો ચી જેવું પણ આવી ગયું ગુસ્સો ઉભરાવો બરાબર આપણે આ પણ જોઈ ગયા હાથ આપવો મિત્રો તો હાથ આપવો એટલે મદદ કરવી સહાય કરવી આ આપણે જાણીએ છીએ ધુઆડો કરવો તો ખોટી રીતે ખર્ચો કરવા અથવા તો વેડફી નાખવું તો આ આપણે જાણતા હોઈએ છીએ કે ભાઈ એને પૈસાનો ધુવાડો કર્યો તો ખોટી રીતે ખર્ચ કર્યો અથવા તો વેડફી નાખ્યો એવું આપણે એની અંદર કહેવા માંગતા હોઈએ છીએ આગળ છે મિત્રો પત રાખવી તો પત રાખવીનો અર્થ થાય છે પ્રતિષ્ઠા ન જવા દેવી અથવા તો આબડું સાચવી રાખવી જો આ આપણે યાદ રાખી શકીએ યાદ રાખવા જેવું છે પત રાખવી એટલે પ્રતિષ્ઠા ન જવા દેવી અથવા તો આબડું સાચવી રાખવી એનાથી આગળ છે મિત્રો વાડ વાંસે એરંડો તો વાડ વાંસે એરંડો એટલે મુખ્ય એકને નિમિત્તે બીજાએ લાભ લેવો બરાબર કોઈ એકના કારણે બીજાને લાભ મળતો હોય એવા સમયે આપણે વાડ વાંસે એરંડો એવા શબ્દ પ્રયોગનો પ્રયોગ પ્રયાસ કરતા હોઈએ બરાબર ચલો યાદ રાખીશું આપણ આપણા માટે નવા હોઈ શકે છે હોઠ ભીડવા એટલે ગુસ્સો કરવો આપણે આવડતો હશે પછી છે મોથ મારવી એટલે શું તો કે અતિ સુરાતન બતાવવું બરાબર અતિ સુરાતન બતાવવું એટલે મોથ મારવી આગળ છે મિત્રો ડારો દેવો તો ડારો દેવો એટલે ઠપકો આપવો અથવા તો ધમકી આપવી જો આપણે યાદ રાખવાનું છે ડારો દેવો એટલે શું તો કે ઠપકો આપવો અથવા તો ધમકી આપવી તો આ ડારો દેવો પણ આપણે યાદ રાખીશું ચલો એનાથી આગળ મિત્રો વમણમાં ખેચાવું તો વમણમાં ખેંચાવું એટલે મુશ્કેલીમાં આવવું શું છે આનો મુશ્કેલીમાં આવવું પછી મિત્રો ફના ફાતયા થવું એટલે પાયમાલ થવું ફના ફાતિયા એટલે પાયમાલ થવું ચલો આગળ વધીએ ખડી જવું અર્થ થાય છે મિત્રો મોરચેથી હટી જવું ખડી જવું એટલે મોરચેથી હટી જવું કાન દેવું એટલે વાત ધ્યાનથી સાંભળવી આ આપણે જાણતા હોઈશું એનાથી આગળ મિત્રો ધુરાધરવી ધુરાધરવી એટલે કામ કે જવાબદારીનો બોજો કે આગેવાની લેવી કોઈ વ્યક્તિ સમજી લો કે કોઈ આપણે ઝડપવું એવું એક રૂઢિપ્રયોગનો પ્રયોગ કરતા હોઈએ છીએ એ જ રીતે અર્થ પણ એવો જ થશે કે કોઈ પણ કામ કે જવાબદારીનો બોજો પોતાના માથે લેવો બરાબર એની આગેવાની લેવી તો એના માટે ધુરાધરવી આવા આવા રૂઢિપ્રયોગનો આપણે પ્રયાસ પ્રયોગ કરતા હોઈએ છીએ ચલો આગળ છે તાડે પાણી ચડાવવું તો અહીંયા આપણે આવી રીતે કોલન મૂકીશું તાડે પાણી ચઢાવવું એટલે ઉત્તેજન આપવું બરાબર તાડે પાણી ચઢાવવું અર્થ શું થાય ઉત્તેજન આપવું ખોડો પાથરવો એટલે કરગરવું અથવા તો વિનંતી કરવી તો ખોડો પાથરવો તમને યાદ હશે ઘણા લોકો કંઈક માંગતા હોય તો આમ ખોડો પાથરીને માંગતા હોય તો એનો અર્થ એવો થાય કરગરવું અથવા તો વિનંતી કરવી આંતરડી કકડવી એટલે અંતઃ કરણના દુઃખથી હૃદયમાં ભારે વેદના થવી વેદના થવી તો અંતઃકરણના દુઃખથી હૃદયમાં ભારે વેદના થવી એકદમ જબરદસ્ત અત્યંત દુઃખ થાય કોઈ વ્યક્તિને કહેવાય કે એવા કોઈ સમાચાર મળ્યા કે જે એને જીવનમાં ક્યારેય કલ્પ્યા પણ ના હોય સમજી લો કે એકદમ વિશ્વાસપાત્ર કોઈ માણસ હોય નજીકનો માણસ હોય અને એ વ્યક્તિ જ્યારે દગો આપે તો એવા સમયે એનું કહેવાય ને કે એની આંતરડી કકડી ઉઠે એને જબરદસ્ત દુઃખ થાય તો એવા સમયે પણ તમે આવા રૂઢિપ્રયોગનો પ્રયોગ કરતા જોવા મળેલા હશે તમને આ સાંભળેલો રૂઢિપ્રયોગ હશે આગળ છે મિત્રો ખાવા ધાવું તો ખાવા ધાવું એટલે બીક લાગે તેવું નિર્જન હોવું બરાબર પહેલાં ઘણા લોકો કહે છે ને કે ઘર જ્યારે ખાલી થઈ જાય ને સમજી લો કે ઘરની અંદર બે ત્રણ બાળકો હોય પછી એ બાળકો કોઈક હોસ્ટેલની અંદર ભણવા જાય કોઈક બાર બીજે શહેરની અંદર રહેવા જાય ને ત્યાં ભણવા જાય તો એવું કહેવાય કે ઘર જાણે ખાવા આવતું હોય એવું આપણને લાગે તો એનો અર્થ શું થાય એ આ એ રૂઢિપ્રયોગ છે બરાબર ખાવા દાવું એટલે શું તો કે બીખ લાગે તેવું નિર્જનો એકદમ ભેકારા મારે જાણે ઘરની અંદર કોઈ છે જ નહીં એકદમ વિરાન હોય એવું આપણને લાગે તો એવા સમયે આપણે આવા રૂઢિપ્રયોગનો પ્રયોગ કરતા હોઈએ છીએ તમે પેલું વળાવી આવી જે કાવ્ય છે તમે ભણેલા હશો તો એની અંદર શું થાય છે તો એ બા જ્યારે એના ઘરના બધા જ સભ્યો જ્યારે ખાલી થાય છે બધા છોકરાઓ પોતપોતાના શહેરે પાછા જાય છે બરાબર જ્યાં એમનો વ્યવસાય હોય ત્યાં પાછા જાય છે તો એવા સમયે એ જે એકાંત છે એ જે કહેવાય ને કે એકદમ ઘર આખું વિરામ બની જાય છે એનાથી એ બા પગથિયા ઉપર જ બેસી જાય છે તો તમે એવા કોઈ કોન્સેપ્ટનો અર્થ લઈને તમે વાક્ય પ્રયોગ પણ કરી શકો છો આગળ છે મિત્રો કાંડા કાપી આપવા એટલે કબૂલાત કરવી અથવા તો લખી આપવું આપણે આગળ જોઈ ગયા આબડું નું લીલામ થવું એટલે બે આબડું થવું તો આપણે ખબર છે લીલામ થવું એટલે હરાજી થવી તો આબડું હરાજી થવી એટલે બે આબડું થવું લાકડે માંકડું વળગાડવું એટલે યોગ્યતા જોયા વિના સંબંધ જોડી દેવું અથવા તો બે જણ વચ્ચે તકરાર થાય એવું કરવું તો આ યાદ રાખવાનો પ્રયાસ કરીશું આપણે બરાબર લાકડે માકડું વળગાડવું એટલે યોગ્યતા જોયા વિના સંબંધ જોડી દઈએ તો એવા સમયે આપણે આનો પ્રયોગ કરતા હોઈએ છીએ પછી જે મિત્રો નાક લીટી તાણવી તો નાક લીટી તાણવી એટલે અત્યંત દિન ભાવે શરણે જવું અથવા તો ક્ષમા માંગવી અથવા તો પસ્તાવો કરવો ત્રણે ત્રણ અર્થ છે તમે તમારી રીતે યાદ કરી શકો નાક લીટી તાણવી એટલે અત્યંત દિનભાવે શરણે જવું પહેલો અર્થ એનો એવો થશે બીજો ક્ષમા માંગવી અથવા તો પસ્તાવો કરવો આવા ત્રણે ત્રણ અર્થ નાક લીટી તાણવી આ રૂઢિપ્રયોગના થાય છે યાદ રાખજો ચલો આગળ જઈએ ચાલતી ગાડીમાં બેસી જવું આપણે આગળ જોયું હતું મોટાનો પક્ષ પકડવો અથવા તો ચાલતા વિચારોમાં મળી જવું કોઈ વાત ચાલતી હોય અને ડાયરેક્ટ એમાં ખબર હોય કે ન હોય પણ બહુમતી છે એટલા માટે આપણે ત્યાં બોલવા લાગીએ તો એ ચાલતી ગાડીમાં બેસી ગયા એવું કહેવાય કાંડા કાપી આપવા જુઓ આગળ પણ આવી ગયો આંખમાં કણાની જેમ ખૂંચવું એટલે નડતર રૂપ હોવું તો કહેવાય ને કે મુગલોના મુગલોની કહેવાય ને કે મુઘલ શાસનની અંદર ઔરંગઝેબને શિવાજી આંખમાં કણાની જેમ ખૂંચતા હતા તો આવી રીતે પણ તમે એનો વાક્ય પ્રયોગ કરી શકો છો હાથ ના કર્યા હૈયે વાગ્યા આગળના આપણે પણ જોયો હતો તો કે કર્યા કર્મો ભોગવવા પડ્યા એનાથી આગળ મિત્રો આકાશ પૃથ્વી એક કરવા તો પ્રયત્નો રાખવું ભગીરથ પ્રયત્નો કરવા આકાશ પૃથ્વી એક કરવા આકાશ પાતાળ એક કરવું આપણે કહેતા હોઈએ છીએ ને તો બસ એ જ અહીંયા રૂઢિપ્રયોગ આપણે આપેલો છે ટાડા પાણીએ ખસ જવી તો કે વગર પ્રયત્ન મુશ્કેલી દૂર થવી આપણે આ પણ આગળના વિડીયોની અંદર આઈ થિંક પહેલો જ રૂઢિપ્રયોગ હતો એને જોયો હતો બરાબર એ વિડીયો ન જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તમે જોઈ શકો છો બરાબર એની અંદર આપણે જૂના જે મેન્સના પેપર છે એની અંદર સીએસસી અને જીપીએસસીની પરીક્ષાની અંદર પૂછાયેલા જે પ્રશ્નો છે એને લાવવાનો પ્રયાસ કરેલો છે બરાબર એના જે રૂઢિપ્રયોગો છે એને આપણે એ વિડીયોની અંદર મૂકેલા છે હવે મિત્રો અહીંયા ઘડો લાડવો કરી નાખો આપણ આપણે આગળ જોયું છે ઘડો લાડવો કરી નાખો એટલે સંપૂર્ણ રીતે પાયમાલ કરી નાખવું ખાલી કરી નાખવું બરાબર પાંચ માણસમાં પૂછાવું આપણ આપણે જોયું હતું પાંચ માણસમાં પૂછાવું એટલે પ્રતિષ્ઠા મેળવવી અથવા તો નામના મેળવવી પેટમાં પેસીને પગ પહોળા કરવા વિશ્વાસઘાત કરવો આપણે આપણે જાણતા હોઈશું પેટમાં પેસીને પગ પહોળા કરવા આપણે આગળ જોઈ ગયેલા છીએ આઈ થિંક આ સ્લાઇડ રિપીટ થયેલી છે ઉપર આપને નીચે ધરતી થઈ જાય કોઈ આધાર ન રહેવો આ એ જ છે મિત્રો પહેલા વિડીયોની સ્લાઇડ અહીંયા રિપીટ થઈ ગયેલી છે કોપી પેસ્ટ થઈ ગયા છે એનાથી આગળ મિત્રો ઉંબર મૂકી ડુંગર પૂજવા એટલે પોતાનું છોડી બીજાને મહત્વ આપવું બરાબર ઉંબર એટલે આપણો ઘરનો જે દરવાજો હોય એનો જે જગ્યા છે એને આપણે ઉંબરો કહેતા હોઈએ છીએ તો ઉંબર મૂકીને આપણે ડુંગરને પૂજવા જઈએ તો પોતાનું છોડીને બીજાને મહત્વ આપતા થઈએ એવું લાગે છે તો મિત્રો આજે છેલ્લી સ્લાઇડ છે આપણા લાસ્ટ વિડીયોની અહીંયા આપણે રિપીટ થઈ ગયેલી છે કોઈ વાંધો નહીં બરાબર રિવિઝન થઈ જશે આજના વિડીયોની અંદર મિત્રો આપણે જૂના મેન્સના પેપરની અંદર જે રૂઢિપ્રયોગો છે એને જોવાનો પ્રયાસ કર્યો બરાબર એની અંદર જે પૂછાયેલા રૂઢિપ્રયોગ છે એને જોયા મિત્રો આ જે પીડીએફ હેન્ડઆઉટ છે હું તમને આપણી ક્યુસર એપ્લિકેશનની અંદર આપી દઈશ તમે ત્યાંથી આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો શેની અંદર હશે તો કે બાજુમાં તમને આવી રીતે થ્રી જે લાઇનો હોય એના ઉપર તમે ટીક કરશો એટલે તમને ત્યાં ફ્રી મટીરિયલનો ઓપ્શન જોવા મળશે ત્યાંથી તમે આ ડાઉનલોડ કરી શકશો બરાબર પહેલાં વિડીયોની અને બીજા વિડીયો બંને વિડીયોની જે રૂઢિપ્રયોગની પીડીએફ છે આપણે તમને ત્યાં પ્રોવાઈડ કરી દઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં મિત્રો અને આ જ રીતે આપણે જે કહેવતો પૂછાયેલી છે અથવા તો જે શબ્દ સમૂહ પૂછાયેલા છે એ ટોપિકને પણ આવી રીતે આપણે લાવવાનો પ્રયાસ કરીશું થેન્ક યુ વેરી મચ